આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રી કાંતારેશ્વર યુવક મંડળ દ્વારા જ પેપરની 7 ફૂટની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સિદ્ધનાથ રોડ પર આવેલા શ્રી કાંતેશ્વર યુવક મંડળ દ્વારા જ દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ બચાવની થીમ પર મૂવિંગ ડેકોરેશન સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. કૃષ્ણ જન્મની થીમ પર શ્રીજીની પ્રતિમા સાથે જ વાસુદેવ, શેષનાગ, જેલની બહારના દરબારનો જ નંદની હવેલી, જેલની અંદર વાસુદેવ તેમજ દેવકીની તમામની પ્રતિમા જ પેપરના ઉપયોગથી બનાવવામાં આવી છે. શ્રી કાંતારેશ્વર યુવક મંડળ 1971થી જ ગણેશજીની સ્થાપના કરે છે. છેલ્લા 7 વર્ષથી જ ઇકો ફ્રેન્ડલી પેપરથી ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે પણ ડેકોરેશનમાં 45 કિલો પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર ડેકોરેશનને પૂર્ણ કરતા જ 3 મહિનાની મહેનત લાગી છે. કલર પર કોઈ પણ જાતના કેમિકલ વગર બનાવવામાં આવ્યો છે. સમગ્ર ડેકોરેશન પેપરમાંથી પર્યાવરણ બચાવના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું છે. સિદ્ધનાથ રોડ કાંતારેશ્વર યુવક મંડળ છેલ્લા 50 વર્ષથી આ કરે છે અને આખું તો ખરીદી 5 વર્ષથી છેલ્લા કરીએ છીએ અમે લોકો અને 3 મહિના સુધી કામ કરતા હોઈએ છીએ. આમાં 45 કિલો પેપર વપરાય છે. એવી છોકરાઓ નાના નોટબુક આપી જાય, પસ્તી કોઈ આપી જાય, એમાંથી તૈયાર કરીએ. જેમાં બધી હર્બલ વસ્તુ હોય, જેમાં કોઈ કેમિકલ વપરાતું નથી અને બધું વિસર્જન જે સ્ટેજમાં જ અમે કરાવીએ છીએ નાના શ્રીજી બાવાનું. બાકી પેપરની બધી શ્રીજી બાવા છે, પછી વૈકુંઠ છે, બધું નંદગામ છે, એ બધું પેપરમાં જ બનાવ્યું છે. હમણાં છે ને કૃષ્ણ જન્મ છે, જે કાળાવાસમાંથી આવે છે નંદગામમાં, એમાં યમુનાજીમાંથી પધારે છે અને નંદગામમાં મૂકીને પાછા જાય છે. શું મેસેજ રહે છે? મેસેજ એટલો જ છે કે કૃષ્ણ જન્મ પછી લોકો આનંદિત રહે છે અને રાક્ષસોનો નાશ કરવા માટે જન્મ આપ્યો છે. પેપરનો ઉપયોગ દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષે અમે પેપરનો ઉપયોગ એટલે કરીએ છીએ કે પૃથ્વીને નુકસાન ના થાય, પર્યાવરણને પીઓપીથી તમારા તળાવ નાળા ભરાઈ જાય, ફૂલો નાખે અને સારા તળાવો બનાવે છે, ગવર્મેન્ટે બધા પકડે, પર્યાવરણને ખાસો બધો નુકસાન થાય છે.